तो एशिया खंड में सौथी मोटू सहकारी माळखुं धरावता जीसीएमएमएफ ना चेरमेन अने वाइस चेरमेन नी चूंटणी अने तेने लईने महत्वना अपडेट्स पण आपना सुधी पहोंचाड़ी दे नायब कलेक्टर नी अध्यक्षता में बपोरे 12 कलाके आ चूंटणी वर्तमान चेरमेन रामसिंह परमार ने रिपीट कराई तेवी शक्यता बंने पद पर बिन हरीफ चूंटावानुं लगभग नक्की छे। बैठक में भाग लेवा तमाम 18 होद्देदारों पहोंच्या छे। आ साथे गुजरात मिल्क मार्केटिंग फेडरेशन अमूलना चेरमेन अने वाइस चेरमेन नी चूंटणी जेने लईने अत्यारे तो जे यथास्थिति छे तेज रहेशे तेवी पूरी शक्यता। संवाददाता धर्मेंद्र कपासी जोड़ाई गया छे। धर्मेंद्र अत्यारे कई रीतनी गतिविधियों त्यां जोई रह्या छो अने आपणे जे शक्यताओ पर चर्चा करी हती तेज प्रमाणे शुं आगळ गतिविधियों देखाई रही छे? બાર વાગે ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। મહત્વની વાત એ છે કે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે રામસિંહ પરમાર ચેરમેન પદે રિપીટ કરાય તેવી પૂરી શક્યતાઓ છે। જો કે જે 18 ડેરી સંઘોના ચેરમેનની સાથે સાથે જે નાયબ કલેક્ટર છે તેઓ પણ આવી ગયા છે, રજિસ્ટ્રાર જે સહકારી મંડળીના છે તે પણ પ્રવેશી ગયા છે અને ટૂંક સમયમાં આ પ્રોસેસ ચાલુ થશે। પ્રથમ તો જે 18 ડિરેક્ટરો છે તેમની જે એક હાજરીની પ્રોસેસ હોય છે તે પૂર્ણ કરવામાં આવે છે અને તે બાદ જે સમગ્ર ચૂંટણી પ્રોસેસ છે તે પૂરી કરી અને જેને જેનું પણ નામ કોરમાંથી ખુલશે તેનું નામ ડિક્લેર કરવામાં આવશે। જી ધર્મેન્દ્ર, આગળ પણ આપની પાસેથી આ અંગે અપડેટ મેળવતા રહેશું। તો અત્યારે તો ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે જંગ, તમામ જે 18 હોદ્દેદારો છે તે અત્યારે ચૂંટણી માટે પહોંચ્યા છે। આ બેઠક થશે અને બંને પદ પર લગભગ બિન હરીફ ચૂંટાવાનું નક્કી છે। બેઠકમાં ભાગ લેવા માટે આ તમામ જે સભ્યો છે તે પહોંચ્યા છે અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને રામસિંહ પરમાર જ તેમના પદ પર યથાવત રહેશે અને બિન હરીફ જ આ ચૂંટણી રહેશે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે બંને જે ચેરમેન અને વાઇસ ચેરમેન બંને પદ પર જે સભ્યો છે તેમને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા છે। વર્તમાન ચેરમેન રામસિંહ પરમાર, વાઇસ ચેરમેન જેઠા ભરવાડને રિપીટ કરાય અને આ ચૂંટણી બિન હરીફ થાય તેવી પૂરી શક્યતા। અત્યારે તો આ બેઠકમાં ભાગ લેવા માટે તમામ 18 હોદ્દેદારો ત્યાં પહોંચ્યા છે અને તમામ પ્રક્રિયા હાથ ધરાઈ છે।